क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स। नाम याद रखना। ओम यद गुह्यं परमं लोके सर्वरक्षाकरन्द्रिणां यन्न कस्याचिदाख्यातं तन्मे ब्रूहि पितामह। न्यूज़ कैपिटलना माध्यमथी एना विशेष प्रसारणना हेतुथी आजे शारदीय नवरात्रिना त्रीजा दिवसे આપણે જાણીશું ચંદ્રઘંટા માં ભગવતી આદ્યશક્તિના ત્રીજા સ્વરૂપ વિશેની વિશેષ જાણકારી। મારું નામ શાસ્ત્રી જય મહેતા છે, જેને કાલી બાલક તરીકે આપણે બધા ઓળખીએ છીએ। ચંદ્રઘંટા માં ભગવતી આદ્યશક્તિ પાર્વતી માં નવદુર્ગાનું ત્રીજું સ્વરૂપ છે। નવદુર્ગા માં ભગવતી જે આદ્ય સ્વરૂપે વિદ્યમાન છે એનું ત્રીજું સ્વરૂપ એટલે કે ચંદ્રઘંટા। નામની અંદર જ ચંદ્ર શબ્દનો ઉપયોગ થાય છે એટલે આપણે બધા જાણીએ છીએ કે ચંદ્રથી રિલેટેડ માં ભગવતી આદ્યશક્તિની કોઈને કોઈ કથા હશે, પણ તેનાથી તદ્દન વિપરીત માં ભગવતી આદ્યશક્તિ ચંદ્રઘંટાની કથા પુરાણોના માધ્યમથી દેવી ભાગવતના માધ્યમથી એવું વર્ણન કરવામાં આવે કે પૂર્વકાલીન એક મહિષનો દીકરો, જેને આપણે બધા મહિષાસુર સમજીએ છીએ, એ મહિષાસુર નામનો દૈત્ય ભગવાન બ્રહ્માજી અને અનેક દેવી દેવતાઓની ઉપાસનાના માધ્યમથી ખૂબ જ શક્તિશાળી બન્યો હતો અને પોતાની શક્તિના પ્રભાવથી એ શક્તિના દુર્વ્યવહારના કારણથી એણે દેવતાઓ ઉપર વિજયની પ્રાપ્તિ કરી હતી। ઇન્દ્રાદિક દેવી દેવતાઓને સ્વર્ગમાંથી હાંકી કાઢ્યા હતા એટલે ત્યાંથી એમને સ્થાન અને પદ ભ્રષ્ટ કર્યા હતા અને સ્વર્ગલોક, પૃથ્વીલોક અને પાતાળ એમ ત્રણેય લોકો ઉપર મહિષાસુર નામના દૈત્યએ પોતાનું આધિપત્ય જમાવ્યું હતું। ઋષિમુનિઓને યત્ન કરવાની મનાઈ હતી, ઉપાસના કરવાની મનાઈ હતી અને પોતાની પ્રચંડ શક્તિઓથી દેવતાઓને પણ ભયભીત કરતો હતો। પોતાને મળેલા વરદાનના માધ્યમથી એ કોઈપણ દેવી દેવતાને જીતવા દેતો ન હતો। મહિષાસુર નામનો દૈત્ય એમ દિન પ્રતિદિન અત્યંત શક્તિશાળી બનતો જતો હતો અને એવામાં બધા જ દેવી દેવતાઓ ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ કહેતા કે ભગવાન મહાદેવજીના શરણે આવે છે। આ ત્રણેય દેવો આવા એક દૈત્યના દુઃસાહસને જોઈ ખૂબ ક્રોધાન્વિત બને છે અને એમના શરીરમાંથી ક્રોધ સ્વરૂપે એક ઉર્જા જન્મ લે છે અને એ જે ઉર્જા જન્મ લે એની અંદર પણ દેવતાઓ પોતાની ઉર્જાનો ઉમેરો કરે અને આ બધી જ ઉર્જા ભેગી થઈ અને મા ભગવતી આદ્યશક્તિ પાર્વતીના સ્વરૂપની અંદર સ્થિર બને છે, દેવી શક્તિની અંદર સ્થિર બને છે અને પ્રચંડ વિસ્ફોટ સાથે ભગવતી આદ્ય શક્તિ જે પાર્વતીનું ગૌરી સ્વરૂપ જે શાંત હતું એ અત્યંત વિકરાળ બની સિંહ ઉપર અશ્વારી કરી અથવા તો વાઘ ઉપર અશ્વારી કરી અને પ્રગટ થાય છે। ભગવાન શિવ માં ભગવતીને પોતાનું ત્રિશૂલ અર્પણ કરે છે। ભગવાન વિષ્ણુ એ માં ભગવતી આદ્યશક્તિને ચક્ર સમર્પિત કરે છે। અનેકા અનેક દેવી દેવતાઓ પોતાના શસ્ત્ર માતાજીને ભેટ સ્વરૂપે અર્પણ કરે છે, જેમાં દેવોના રાજા ઇન્દ્ર એ માં ભગવતી આદ્યશક્તિને વજ્ર પણ સમર્પિત કરે છે અને આવી વિશેષ શક્તિઓ સાથે દૈત્ય સેનાની સામે માં ભગવતી સિંહ અશ્વારી કરી અને એકલા પહોંચે છે
અનેક દેવી દેવતાઓ તે માતાજીના સ્વરૂપનું ગુણગાન કરે છે. દૈત્યો જે કોટીની સંખ્યામાં, કરોડોની સંખ્યાની અંદર માતાજીના સન્મુખ ઊભા હતા. માતાજીને એકલા જોઈ અને બધા હાસ્ય કરવા લાગે છે કે આ અબળા સ્ત્રી આપણું શું બગાડી શકશે. પણ માતાજી સિંહ સવારી કરી ધીરે ધીરે પોતાના પ્રચંડ સ્વરૂપ સાથે અનેક દૈત્યનો સંહાર કરતા 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 મહિષાસુર નામના દૈત્યની પાસે પહોંચે છે. મહિષાસુર નામના દૈત્યને વરદાન હતું કે એનું મૃત્યુ કોઈ સ્ત્રીના હાથે થશે, માટે કોઈ પણ દેવતાઓથી ગભરાતો ન હતો. દરેક દેવતાઓની ઉપર, વીર પુરુષો ઉપર પોતે પ્રહાર કરતો હતો. માં ભગવતી આદ્ય શક્તિ સ્વરૂપ સાથે, એટલે કે ચંદ્રઘંટા સાથે એ મહિષાસુર નામના દૈત્યનું યુદ્ધ થાય છે. માં ભગવતી અનેકાનેક વર્ષ સુધી એની સાથે યુદ્ધ કરે છે અને અંતે મહિષાસુર નામના દૈત્યનું શિરચ્છેદન કરે છે. એને વીરગતિ પમાડે છે, એને મોક્ષગતિ પમાડે છે. એમ માતાજીનું ત્યાં એક નામ પડ્યું છે, મહિષાસુર મર્દિની. ચંદ્રઘંટા જે સ્વરૂપ જે હતું એમાં ભગવતી આદ્ય શક્તિ પાર્વતીના જે સ્વરૂપની અંદર જે ઉર્જા પ્રવેશ કરી એ ચંદ્રના શરીરની અંદર, એ શીતળ શરીરની અંદર જેમ ઘંટનો નાદ થાય એમ ઉર્જાનો પ્રવેશ થાય છે. માટે ચંડીપાઠની અંદર પણ વર્ણન કરવામાં આવ્યું, પ્રથમમ શૈલપુત્રી ચ દ્વિતીયમ બ્રહ્મચારિણી તૃતીયમ ચંદ્રઘંટેતી. એ ચંદ્રઘંટા સ્વરૂપને આપણે અનેકાનેક જગ્યા ઉપર ચંડિકાના સ્વરૂપથી પણ ઓળખીએ છીએ, જેને આપણે ચામુંડા પણ કહીએ છીએ. એ માં ભગવતી આદ્ય શક્તિએ મહિષાસુર નામના દૈત્યનું મર્દન કર્યું, જેના કારણે મહિષાસુર મર્દિની તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ. માતાજીનું સ્વરૂપ જે હતું એ અત્યંત ક્રોધાન્વિત હતું, અત્યંત શક્તિશાળી હતું. માટે અનેક સંપ્રદાયોની અંદર માં ભગવતી આદ્ય શક્તિ ચંદ્રઘંટાની ઉપાસના થાય છે. પણ ખાસ કરી અને ભારત વર્ષની અંદર ઉદાસીન સંપ્રદાય જે છે એમાં ચંદ્રદેવ સાથે જે શક્તિની ઉપાસના કરવામાં આવે છે એ શક્તિનું નામ છે ચંદ્રઘંટા. એ માં ભગવતી આદ્ય શક્તિની ઉપાસનાનું અનેકાનેક મહત્વ છે. તો મનની અંદર પ્રશ્ન થાય કે માતાજીનું મંદિર કઈ જગ્યા ઉપર આવેલું છે? તો માતાજીનું મંદિર ઉત્તર પ્રદેશ પાસે આવેલા પ્રયાગરાજ નામના તીર્થક્ષેત્રની અંદર ચંદ્રઘંટા માતાજીનું મંદિર છે. અને જ્યાં જ્યાં પણ ત્રિવેણી સંગમ થતો હોય ત્યાં ચંડિકા સ્વરૂપે, ચંદ્રઘંટા સ્વરૂપે માં ભગવતી આદ્ય શક્તિના મંદિર આવેલા છે. ગુજરાતની અંદર ચાણોદની અંદર પણ માં ભગવતી આદ્ય શક્તિનું મંદિર આવેલું છે. પણ પ્રયાગરાજની અંદર ચંદ્રઘંટા સ્વરૂપની વિશેષ કરીને ઉપાસના કરવામાં આવે છે. ચંદ્રઘંટા સ્વરૂપ એ દુર્બળને પણ સબળ બનાવવાનું અનેકાનેક સાધ્ય કરનારી ઉપાસના છે. ચંદ્રઘંટા સ્વરૂપ એ મનકામનાને પરિપૂર્તિ કરે છે. માં ભગવતી આદ્ય શક્તિનું ઉગ્ર સ્વરૂપ છે. માટે બાજોટ ઉપર જ્યાં આપણે ઘટ સ્થાપન કર્યું હોય તે સ્થાન ઉપર બાજોટ મૂકી એના ઉપર લાલ સ્થાપન પાથરી ઘઉં અથવા તો ચોખાનું સ્થાપન કરી તાંબાના ડીશની અંદર ભોજપત્ર ઉપર કુમકુમથી માતાજીનું યંત્ર બનાવવું જોઈએ. અથવા તો કદાચ આપણી પાસે તાંબાનું, માતાજીનું, દુર્ગાનું કોઈ પણ પ્રકારનું યંત્ર હોય તો એ યંત્ર ત્યાં સ્થાપિત કરી અને ચંદ્રઘંટા માતાજીની પૂજા ઉપાસનાની શરૂઆત કરવી જોઈએ. ચંદ્રઘંટા માતાજીની ઉપાસનાની અંદર આપણે જાણી શકીએ છીએ કે માતાજીની પાસે કયું સ્તોત્રનું પઠન કરવું જોઈએ. તો શાસ્ત્ર એવું કહે છે કે ત્યાં શકરાદય સ્તુતિની ઉપાસના કરી શકાય. શકરાદય સ્તુતિ જે ચંડીપાઠની અંદર વિદ્યમાન છે, અનેકાનેક દેવીના યત્નોની અંદર જ્યારે દેવીને ફળનું દાન કરવામાં આવે, એટલે પૂર્ણાહુતિનું ફળ દાન કરવામાં આવે, ત્યારે શકરાદય સ્તુતિનું પઠન અનેકાનેક ઋષિમુનિઓ દ્વારા, બ્રાહ્મણો દ્વારા ત્યાં આગળ પઠન થતું હોય છે.
એમ તીર્થક્ષેત્ર પર વિદ્યમાન ચંદ્રઘંટા માતાજીની ઉપાસનાની અંદર એમને ભોગ શું ધરાવવામાં આવે છે? તો માતાજીને ત્યાં અગડી દૂધથી બનાવેલી વાનગીઓ ધરાવવી જોઈએ, અથવા તો લાપસી ધરાવવી જોઈએ, સુખડી ધરાવવી જોઈએ, અથવા તો વિશેષ કરી અને સૂતર ફેણી નામનું મિષ્ટાન માતાજીના ચરણોની અંદર ધરાવવું જોઈએ. માતાજીની પાસે શકરાદય સ્તુતિનો કેટલી વખત પાઠ કરી શકાય? તો કે શકરાદય સ્તુતિનો 11 વખત જાપ કરી શકાય, 31 વખત જાપ કરી શકાય, 51 વખત જાપ કરી શકાય, અથવા તો 108 વખત માતાજીના ચરણોની અંદર શકરાદય સ્તુતિનું પઠન કરવું જોઈએ. શકરાદય સ્તુતિની અંદર બતાવવામાં આવ્યું, યાશ્રી સ્વયં સુકૃતિનામ ભવનેશ્વ લક્ષ્મી પાપાત્મનામ કૃતધિયામ હૃદયેશુ બુદ્ધિ શ્રદ્ધા શતામ કુલજનમ પ્રભવસ્ય લજ્જામ તામ ત્વામ નતાસ્મ પરિપાલય દેવી વિશ્વમ. જેવી રીતે માતાજીએ સમગ્ર વિશ્વનું પોષણ કર્યું, એવી રીતે માતાજી તમે અમારું, અમારા પરિવારનું, અમારી સાથે જોડાયેલા દરેક વ્યક્તિનું પોષણ કરવાવાળા બનજો. ચંદ્રઘંટા માતાજીની ઉપાસના કરવાથી આપણા શરીરની અંદર અનાહત નામનું ચક્ર છે એ જાગૃત બને છે. અનાહત ચક્રની જાગૃતિના માધ્યમથી આપણા વિચારો જે છે ચંદ્ર સમાન શાંત બને છે, ચંદ્ર સમાન તેજસ્વી બને છે, અને ચંદ્ર સમાન આપણા શરીરની અંદર શીતળતા પ્રવર્તે છે. માટે ચંદ્રઘંટા સ્વરૂપનું સેવન કરવું જોઈએ. ચંદ્રઘંટા માતાજીની ઉપાસના કરવાથી મા ભગવતી આદિશક્તિ ચંડિકા શીઘ્રાદિશીઘ્ર આપણા ઉપર પ્રસન્ન થાય છે. એનો બીજ મંત્ર છે ઓમ રીમ ચંદ્રઘંટાયઈ નમઃ. ચંદ્રઘંટા માતાજીની ઉપાસના કરવાથી જેવી રીતે અલગ અલગ દેવીઓના અલગ અલગ મંત્રો છે, જેમ દુર્ગા સપ્તસતીની અંદર પ્રથમ અધ્યાય છે એ શૈલપુત્રીને સમર્પિત છે, કાલીને સમર્પિત છે. બીજો અધ્યાય જે છે એ મા ભગવતી આદ્યશક્તિ જે તારાને સમર્પિત છે, આપણે દ્વિતીયમ બ્રહ્મચારિણી એટલે કે તારા સ્વરૂપને અર્પિત છે, એમ ત્રીજો અધ્યાય ચંદ્રઘંટા માતાજીનું જે સ્વરૂપ છે એ છિન્નમસ્તા માતાજીને સમર્પિત છે. છિન્નમસ્તા દેવીની કથાની અંદર પોતાની સાથે રહેલી સહચારિણીઓને માતાજી પોતાનું મસ્તક ઉતારી અને રુધિરપાન કરી અને તૃપ્ત કરે છે એવી મા ભગવતી આદ્યશક્તિ છિન્નમસ્તા જે દશ મહાવિદ્યાઓની અંદર ત્રીજું સ્થાન પામેલી છે એને પણ ચંદ્રઘંટાનું સ્વરૂપ માનવામાં આવે છે, જે દેખાવે શાંત પણ ખૂબ ઉગ્ર સ્વરૂપ છે. અને માતાજીની ઉપાસના કરવાથી તમામ પ્રકારના ભય ઇત્યાદિ દૂર થાય. ઘણી વખત જોતા હોય કે રાત્રિની અંદર આપણે શયન કરી જઈએ અને સ્વપ્નની અંદર આપણે ઊંડી ખીણની અંદર પડી જઈએ અને આપણને ડર મનની અંદર બેસી જાય. કોઈ રસ્તાની અંદર જતા હોય, એક્સિડેન્ટ થાય અને મનની અંદર વર્ષો સુધી એ ભયની નિવૃત્તિ ન થતી હોય ત્યારે ચંદ્રઘંટા માતાજીની ઉપાસના કરવી જોઈએ. કોઈ બાળક અત્યંત ચંચળ હોય અને અન્ય અલગ અલગ વિષયોની અંદર કુશાગ્ર હોય પણ વિદ્યા અભ્યાસની અંદર કદાચ એનું મન ન લાગતું હોય ત્યારે ચંદ્રઘંટા માતાજીની ઉપાસના કરવાથી વિદ્યાની પ્રાપ્તિ થાય. ધન સંબંધિત કદાચ આપણને ખૂબ મોટું નુકસાન ગયું હોય અથવા આપણો ધંધો અથવા વેપાર ચાલતો ન હોય ત્યારે ચંદ્રઘંટા માતાજીની ઉપાસના કરવાથી આપણને અથોપાર્જન્ય આશીર્વાદ પ્રાપ્ત થાય છે, આપણો વેપાર ખૂબ સારી રીતે ચાલવા લાગે છે. ત્રીજું કારણ, ચંદ્રઘંટા માતાજીની ઉપાસના કરવાથી તમામ પ્રકારના શત્રુઓનો નાશ થાય છે, તમામ પ્રકારના શત્રુઓનું શમન થાય છે. અને આપણે એકલા જ હોઈએ છતાં પણ અનેક શત્રુઓ ઉપર આપણે વિજય પ્રાપ્ત કરી શકીએ છીએ. ચંદ્રઘંટા માતાજીને ખાસ કરી અને ચમેલીના પુષ્પો અર્પણ કરવામાં આવે છે. ચમેલીનું તેલ, ચમેલીનું અત્તર એ માતાજીને વિશેષ કરીને ખૂબ પ્રિય છે. માતાજીને જાસૂદના પુષ્પો પણ અર્પણ કરવામાં આવે છે. જાસૂદના પુષ્પોથી, જાસૂદના ફૂલના હારથી પણ માતાજી અત્યંત પ્રસન્ન બને છે. માતાજીની ઉપાસના કરવા માટે થઈ માતાજીના શરીર ઉપર અથવા તો યંત્ર ઉપર અથવા તો એનું જે ચિત્ર હોય એનો ફોટો હોય એના ઉપર કુમકુમનું તિલક કરવું જોઈએ. પણ એ કુમકુમ
એટલે કે કંકુ એ કેમિકલ યુક્ત ન હોવું જોઈએ, એ ચૂના અને હળદરથી બનાવેલું કંકુ હોવું જોઈએ. હળદરિયું કંકુ જેને આપણે કહીએ છીએ, એ હળદરિયા કંકુથી માતાજીની ઉપાસના કરી શકાય, એ માતાજીને તિલક કરી શકાય. એનાથી આપણે નિત્ય તિલક કરવાથી કદાચ કોઈ યંત્ર હોય, યંત્ર ઉપર શકરાદય સ્તુતિના એક એક મંત્ર દ્વારા જો માતાજીને કુમકુમની આહુતિ અર્પણ કરવામાં આવે અને નિત્ય આપણા રોજિંદા જીવનની અંદર ઘરની બહાર જતા હોય, કોઈ સારા કાર્ય માટે થઈને જતા હોય ત્યારે કુમકુમનું તિલક કરવામાં આવે તો શીઘ્રાદિ શીઘ્ર આપણને અનેકા અનેક કાર્યની અંદર સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. અને શકરાદય સ્તુતિ એ પોતે જ મા દેવીનું સ્વરૂપ છે. મેધાશી દેવી વિદિતા અખિલ શાસ્ત્ર સારા, દુર્ગાશી દુર્ગ ભવસાગર નૌર સંગા, એવા અનેકા અનેક મંત્ર આ સ્તુતિની અંદર અર્પણ કરવામાં આવ્યા છે. કુલ 42 શ્લોકનું આ શકરાદય સ્તુતિ છે. અને એ શકરાદય સ્તુતિની ઉપાસનાથી ચંદ્રઘંટા દેવી એ અત્યંત ઝડપથી એ આપણા ઉપર પ્રસન્ન થાય છે. નિસ્તેજ શરીર હોય, કોઈ શરીરની અંદર અસાધ્ય રોગ લાગુ પડ્યો હોય ત્યારે ચંદ્રઘંટા માતાજીની ઉપાસના કરવાથી એ શરીર છે એ સબળ બને છે અને શક્તિયુક્ત બને છે, શક્તિની પ્રદાનતા થાય છે. નિર્બળ મેં પણ ચેતન ભર દે એસી માં ચંદ્રઘંટા, એમ ચંદ્રઘંટા દેવીની ઉપાસના કરવાથી આપણા શરીરની અંદર રગે રગની અંદર એક અનન્ય ચૈતન્ય શક્તિની જાગૃતિ બને છે. એવું કહેવામાં આવે છે પુરાણોના માધ્યમથી કે જ્યારે ચાંગદેવ નામના ઋષિ જેને પોતાની ઉપાસનાથી 4000 વર્ષ સુધી મૃત્યુ ઉપર વિજયની પ્રાપ્તિ કરી હતી, એ પોતાના મદની અંદર અહંકારની અંદર એ સંત જ્ઞાનેશ્વરને મળવા માટે થઈ વાઘ ઉપર અશ્વારી કરી હાથની અંદર સર્પની ચાબુક રાખી અને મળવા માટે થઈને જાય છે ત્યારે એક પથ્થરની ઉપર પોતે નિત્યકર્મની અંદર દાતણ કરતા જ્ઞાનદેવ જે હતા, એ જ્ઞાનદેવ નામના સંત મહાત્મા જેને આપણે બધા ઓળખીએ છીએ, જેને જ્ઞાનેશ્વરી ગીતાની રચના કરી છે, એ સંત જ્ઞાનેશ્વરે જળ ઉપર પણ વિજય મેળવવા માટે થઈ અને ચંદ્રઘંટા દેવીની ઉપાસના કરી હતી, એનું સ્મરણ કર્યું હતું, જેના કારણે માતાજીની અનન્ય કૃપાને પ્રાપ્ત એ સંત જ્ઞાનેશ્વર એ પથ્થરની અંદર ચૈતન્ય શક્તિને જાગૃત કરી શકે છે અને પોતાને મળવા આવેલા એ ચાંગદેવને પથ્થર ઉપર બેસી અને સામે મળવા માટે થઈને જાય છે. ત્યારે ચાંગદેવ નામના ઋષિ નીચે ઉતરી અને સંત જ્ઞાનેશ્વરને દંડવત નમસ્કાર કરે છે અને પોતાના શિષ્યો સાથે એ ભગવાન સંત સ્વરૂપ જ્ઞાનદેવનો આશ્રય લે છે અને એમની પાસેથી જ્ઞાનેશ્વરી ગીતાનું પઠન કરે છે. ચંદ્રઘંટા દેવીની ઉપાસના એ દેદીપ્યમાન વિદ્યા અને બુદ્ધિને શુદ્ધ કરવાવાળી છે. માટે જ માતાજીનું સ્થાન એ પ્રયાગ નામના એટલે કે ત્રિવેણી સંગમ નામના તીર્થક્ષેત્ર ઉપર છે. અને આપણે બધા જાણીએ છીએ કે ચંદ્રઘંટા એ પિંડ પ્રવરાન્વિત એટલે જે સ્થાન ઉપર પિંડોની પ્રદાનતા થતી હોય, પિંડોનું દાન થતું હોય એવા ક્ષેત્રની અંદર માં ભગવતી આદ્યશક્તિ વિદ્યમાન છે. જ્યાં આપણે આપણા પિતૃઓને પણ પિંડદાન કરીએ એવા તીર્થક્ષેત્ર ઉપર માં ભગવતી આદ્યશક્તિ ચંડિકા એ પોતે ત્યાં શક્તિ સ્વરૂપે વિદ્યમાન છે. અને પ્રયાગની અંદર સ્નાન કરવાથી, પ્રયાગના કાંઠે ચંદ્રઘંટા માતાજીની ઉપાસના કરવાથી માં ચંદ્રઘંટા શીઘ્રાદિ શીઘ્ર મનુષ્ય ઉપર કૃપા કરે છે. કોઈ પણ વ્યક્તિ સાચા મોતીની માળા લઈ માતાજીના ચરણોની અંદર સમર્પિત કરી, માતાજીના જપ ઉપાસના કરી અને એ મોતીની માળા જો એ ધારણ કરે તો એના જીવનની અંદર ખૂબ અઘરામાં અઘરો કદાચ ચંદ્ર ભગવાનના કારણે કોઈ પણ પ્રકારનો દોષ લાગ્યો હોય તો એ દોષ પણ ત્યાં આગળ શાંત બને છે અને ચંદ્રઘંટા માતાજીની કૃપાથી એના જીવનની અંદર ચંદ્રનું બળ પ્રાપ્ત થાય છે. એનું શરીર જો કદાચ શુષ્ક હોય, નબળું હોય તો એની ઉપાસના કરવાથી શક્તિવાન બને છે, શક્તિને પ્રાપ્ત કરે છે. એના આંખોની અંદર
દિવ્ય ચેતનાઓની જાગૃતિ બને છે અને પોતાના આંખોના માધ્યમથી પોતાના આંખોની અંદર જે ચંદ્રનું બળ રહેલું છે એ ચંદ્રના બળના કારણે અનેક લોકો ઉપર પોતાનું આધિપત્ય સ્થાપિત કરી શકે છે. ચંદ્રઘંટા માતાજીનું સ્વરૂપ આપણે બધા જાણીએ છીએ. અગાઉ કથાની અંદર કહ્યું તે પ્રમાણે મહિષાસુર જેવા અત્યંત શક્તિશાળી સ્વરૂપને જો હરાવી શકતી હોય તે માતાજીની ઉપાસના કરવાથી આપણા જીવનમાં કેટલો બદલાવ આવે, આપણા શરીરને કેટલી શક્તિની પ્રાપ્તિ થાય, માતાજીની અનન્ય શક્તિઓની કૃપાને આપણે બધા પ્રાપ્ત કરી શકીએ છીએ. શક્તિઓની ઉપાસના કોઈ સાધારણ વસ્તુ નથી, એ મન અને ઇન્દ્રિયોને જીતીને કરવાની હોય છે. શક્તિઓની ઉપાસના એ આદિ અનાદિકાળથી અનેક ઋષિમુનિઓ અનેક દેવતાઓની ઉપાસના કરવા છતાં પણ સાથે સાથે શક્તિની ઉપાસના કરે છે, કારણ કે શક્તિની ઉપાસના વગર કોઈ પણ પ્રકારની ભક્તિ છે ચાલતી નથી. શક્તિની અંદર તમામ પ્રકારની કરુણા રહેલી છે, કારણ કે શક્તિ જ આપણું પૂરું કરે છે. શક્તિના માધ્યમથી તમારું અને મારું જીવન ચાલે છે. કદાચ એ શક્તિ આપણા ઘરની અંદર દીકરી હોઈ શકે, પત્ની હોઈ શકે, માતા હોઈ શકે, આપણી વૃદ્ધ બા અથવા દાદી હોઈ શકે, પણ એ સ્ત્રી સ્વરૂપની અંદર અસંખ્ય પ્રકારની શક્તિ રહેલી છે. જ્યારે બાળકને જન્મ આપી અને કોઈ પણ દેવી કોઈ પણ માતા એ બાળકને સ્તનપાન કરાવે ત્યારે દૂધ જે હોય છે આપણા શરીરની અંદર ચંદ્રઘંટા સ્વરૂપે શક્તિની પ્રદાનતા કરે છે. માટે ચંદ્રઘંટા દેવીની ઉપાસના કરવાથી વ્યક્તિનું શરીર છે એ તેજોન્વિત બને છે અને સબળું બને છે, શક્તિશાળી બને છે. માતાજીની ઉપાસના કરવાથી નેત્રોની અંદર પણ અસંખ્ય પ્રકારનું તેજ શક્તિની પ્રાપ્તિ થાય છે. ચંદ્રઘંટા માતાજીની ઉપાસના આપણે બધાએ ખૂબ શાંતિથી ધીર મન રાખી, મનને જીતી, એકાગ્ર બની, ચિત્ત વૃત્તિને માતાજીના ચરણોમાં સમર્પિત કરી અને માતાજીની ઉપાસના કરવી જોઈએ. ખાસ કરી માતાજીની ઉપાસના કરતા હોય ત્યારે ચંદ્રઘંટા દેવીની પાસે દેવીનું સ્વરૂપ લાલ છે પણ એના ભક્તના શરીર ઉપર પરિધાન એ શ્વેત વસ્ત્રોનું હોવું જોઈએ અને શ્વેત વસ્ત્રો દ્વારા શાંત મન રાખી બિલકુલ એકાંતના સ્થળે જો થઈ શકે તો ચંદ્રઘંટા દેવીની ઉપાસના કરવી જોઈએ અને ચંદ્રઘંટા દેવીની ઉપાસના કરવાથી અસાધ્યમાં અસાધ્ય રોગ ઉપર આપણે વિજય પ્રાપ્ત કરી શકીએ છીએ અને જીવનની તમામ મુશ્કેલીઓમાંથી આપણે બહાર નીકળી શકીએ છીએ, તમામ પ્રકારની બાધાઓમાંથી મુક્ત થઈ શકીએ છીએ. એવું ત્રીજું સ્વરૂપ એટલે ચંદ્રઘંટા માતાજીનું સ્વરૂપ જેનું આપણે નિરૂપણ કર્યું, એની કથા સાંભળી, સાથે સાથે એના સાધનાના એની ઉપાસનાના અનેક બધા આપણે માધ્યમ જાણ્યા. આવો માં ભગવતી આદ્યશક્તિ આપ સર્વનું કલ્યાણ કરે, આપ દરેક ભક્તજનોની મનોકામના પરિપૂર્ણ કરે. જય માતાજી, જય કાલી.